પહેલાં પ્લે સ્ટોરમાં જવું, તેમાં બ્લેન્ડ કોલાજ, બ્લેન્ડ કોલાજ તેની પર ક્લિક કરવું. મારી ડાઉનલોડ કરેલી છે એટલે અહીંયા ઓપન આવ્યું, તો ઓપન પર ક્લિક કરવું. હવે પહેલું છે ક્રિએટ કોલાજ. ક્રિએટ કોલાજ એટલે આ રીતે તમારું પાનું ખોલશે. પછી બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ પર ટચ કરવું એટલે બેકગ્રાઉન્ડ ખુલશે, જેમાં સૌથી પહેલાં કલર પર ટચ કરવું. સ્લાઇડ ફેરવશો એટલે તમને જે જોઈશે એ કલર આવશે. કોઈપણ કલર પર ટચ કરશો એટલે કલર સિલેક્ટ થશે. અહીંયા રાઇટની નિશાની છે તેની પર ક્લિક કરવું. હવે અહીંયા પ્લસની નિશાની આવી છે તેની પર ક્લિક કરવું. તો આવું એડ હશે, એમાં પહેલો ફોટો છે, કેમેરા છે, ટેક્સ્ટ છે, ક્લિપ આર્ટ છે. આ ક્લિપ આર્ટ છે, ક્લિપ આર્ટ પર ટચ કરવું એટલે આવી રીતના બધા ક્લિપ નીકળશે, ક્લિપ આર્ટ નીકળશે. આમ સ્લાઇડ ફેરવશો આગળ એટલે બીજા ઘણા બધા પિક્ચર આવશે. આગળ સ્લાઇડ ફેરવશો એટલે બીજા પિક્ચર આવશે. આગળ સ્લાઇડ ફેરવશો એટલે બીજા પિક્ચર આવશે. આપણે એમાંથી સર્કલ લીધું. સર્કલ પર આંગળી ટચ કરશો અને પછી આમ આંગળીથી કરશો એટલે મોટું થશે. પછી ઉપર સેવનું બટન છે, આ સેવના બટન પર, સોરી, સેવના બટન પર ક્લિક કરો. પછી ઉપર એરો છે, એરો પર ક્લિક કરો. પાછું નીચે પ્લસનું બટન આવશે, એ પ્લસ પર ક્લિક કરો. પછી આ વચ્ચે છે ટેક્સ્ટ, ટેક્સ્ટ પર ક્લિક કરો. હવે અહીંયા લખ્યું છે ટાઈપ યોર, અહીંયા લખ્યું છે ટાઈપ યોર ટેક્સ્ટ હિયર. તો તમારે શું કરવાનું છે, કોઈ પણ આલ્ફાબેટ્સ લેવાના છે, જે પણ તમને ગમે એ. હવે ઈ ન લેવા હોય અને ઉપર જે લખેલું છે એમાં તમારે કલર નાખવો હોય તો તમારે આ ફૂલ દેખાય છે ને એની પર ક્લિક કરવું. મેં ફૂલ પર ક્લિક કર્યું. પછી ફિલ કલર વન, ફિલ કલર ટુ, બોર્ડર કલર. બોર્ડર કલર એટલે ખાલી આ જે લખેલું છે એની બોર્ડર આવશે, અને ફિલ કલર એટલે અંદર કલર પૂરાશે. આપણે ફિલ વન એટલે જુઓ આવા કલર આવ્યા. હવે એમાંથી મેં અહીંયા લાલ કલર પર, આ ચોરસમાં લાલ કલર પર ટિક કર્યું. પછી ઓકે પર દબાવ્યું, પ્રિવ્યૂ ટેક્સ્ટમાં કલર આવી ગયો. હવે ઉપર રાઇટની નિશાની છે, અહીંયા રાઇટની નિશાની છે, એ રાઇટ પર ક્લિક કરવું.
केम ना आव्यु कारण के आपणे टाइप नहोतुं कर्युं फक्त कलर चूज कर्यो पाछुं प्लस पर जवानुं पाछुं टेक्स्ट पर जवानुं आमांथी कलर निकळी गयो हवे मारे फरीथी कलर जोईए छे तो फाइल कलर वन मारे लाल कलर नथी जोईतो हवे ब्लू कलर जोईए छे तो मैं ब्लू पर टच करूँ छूँ अहीं नीचे ओके छे ओके पर टच करूँ छूँ प्रीव्यू टेक्स्ट आव्यो हवे आपणे अहीं टाइप करवानुं छे तो अहीं टाइप करशुं आपणे आनी पर टच करवानुं तो अहीं टाइप करशुं मारे कैपिटल जोईए छे तो ए ફરીથી રાઇટ પર ક્લિક કરવાનું છે એ આવ્યો હવે હું એ પર આંગળી દબાવીશ તો એ મોટો થશે આપણે પહોળું કરશું અને ગોળની અંદર એને પહોળો કરીએ એટલે પાછું ઉપર સેવ બટન દબાવવાનું પાછું ઉપર સેવ બટન દબાવીએ પાછો એરો આવ્યો આ એરો પર આપણે દબાવશું એટલે પાછું પ્લસમાં આવશું નીચે પ્લસ છે એ પ્લસ પર ક્લિક કરશું પાછું ટેક્સ્ટમાં જશું હવે આપણે પાછો કલર બદલાવો હોય તો આ ફૂલને ટચ કરશું હવે મારે બીજો કલર જોઈએ છે તો ફાઇલ કલર હું ગ્રીન કલર લઉં છું એમાં મને થોડો ડાર્ક જોઈએ છે ઓકે હવે અહીંયા લખું છું એ ડબલ પી એલ ઈ એપલ અહીંયા રાઇટનું બટન છે ઉપર ત્યાં ક્લિક કરું છું એપલ આવી ગયું એપલ પર ટચ કર્યું હવે એપલને બહાર કાઢ્યો સાઈડ પર આની પર ટચ કર્યું એટલે ચોરસમાં આવી જશે એને મોટું કરીએ પછી આપણે જ્યાં આંગળીથી એને ખસેડવું હોય આ બાજુ તો આંગળીથી ખસેડી શકાય આ એપલ આવી જ રીતના બીજા સ્પેલિંગ તમે લઈ શકો છો સેવ પર ગયા હવે મારે આ ફાઇલ આ પેજ સેવ કરવું છે તો અહીંયા જે સેવનું બટન છે તેની પર ક્લિક કરો પછી આવ્યું સ્ટાન્ડર્ડ તો સેવ કોલાજમાં આપણે સ્ટાન્ડર્ડ પર ક્લિક કરવાનું છે હવે મારે કોઈકને આ પેજ મોકલવું છે શેર કરવું છે તો સેવની નીચે છે શેર શેર પર ક્લિક કરશું પાછું સ્ટાન્ડર્ડ આવ્યું સ્ટાન્ડર્ડ પર ક્લિક કરશું આની અંદર ઘણા બધા આવે છે વોટ્સઅપ આવ્યો હાઇક આવ્યો મારી પાસે જેટલી છે જીમેલ પણ તમારે આવશે આપણે વોટ્સઅપ પર જઈએ વોટ્સઅપ પર જઈ અને ગુજરાતી ઓનલાઈન ટ્રેનિંગમાં મેં સેન્ડ કર્યું આપણું ગુજરાતી મીડિયમ ઓનલાઈન ટ્રેનિંગમાં આ પેજ આવી ગયું થેન્ક યુ સો મચ હવે પાછું તમારે બહાર નીકળવું હોય તો પાછું બહાર નીકળી જવાનું પાછા તમે આ સેવ પર ક્લિક કરશો પાછા એમાં એ પેજમાં આવી જશો પાછું ઉપરનો એરો છે એની પર એડિટર લખ્યું છે એની પર ક્લિક કરશો એટલે પાછું તમારું ક્રિએટ કોલાજ એટલે નવું પેજ ખુલી ગયું પછી આપણે નવું ચાલુ કરશું અને બેકગ્રાઉન્ડ પર જઈ અને કલર ચૂઝ કરશું અહીંયા બેકગ્રાઉન્ડ પર જશું નીચે અને કલરમાં જશું કોઈ પણ એક કલર સિલેક્ટ કરશું
कलर पर टच करीने पछी पाछू राइट करशू एटले सेव थई जशे अने पाछू टेक्स्ट में जईने आज प्रमाणे आपणे नवो पेज बनावशू। थैंक यू सो मच।